ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જ હશો. મજામાં છો ને? હા, ચાલો આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા. એક તો મીટરનું અડધું અને પા, અને બીજું દૂધની વહેંચણી, બરાબર. આ બે વસ્તુ આપણે આગળના વિડિયોમાં શીખી ગયા. હવે આજે આપણે વજન સમતોલ કરવું એના વિશે શીખવાના છીએ. હવે તમે તમારી મમ્મી સાથે કોઈકવાર બજારમાં ગયા હોય તો તમને ખબર પડે કે મમ્મી કેટલા ગ્રામ શાકભાજી લે છે, બરાબર, કે કેટલું શાકભાજી લાવે છે. અથવા તો તમે ઘરે હો ત્યારે તમારા મમ્મી કહેતા હોય છે કે આજે તો મેં 500 ગ્રામ શાકભાજી લીધું છે, 200 ગ્રામ શાકભાજી લીધું છે, બરાબર ને. તે શાકભાજીને તોલવા માટે, એનું સમતોલન કરવા માટે શાની જરૂર પડે છે? વજનિયાની જરૂર પડે છે, વજન કાંટાની જરૂર પડે છે. અત્યારે હાલ તો બજારમાં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક આવી ગયા છે. દરેક દુકાનદાર શું કરે છે? ઇલેક્ટ્રિક કાંટાનો જ ઉપયોગ કરે છે, જેની ઉપર શાકભાજી મૂક્યું કે આપણને જેટલા ગ્રામ જોઈતું હોય તેટલું નીચે લાલ અક્ષરમાં લખાઈને આવે છે. 500 ગ્રામ, 200 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, તમે જેટલું લેવું હોય એટલું ત્યાં નીચે લખાઈને આવે છે. પણ તમે કેટલીક વાર બજારમાં જાઓ ત્યાં તમને કેટલાક જે દુકાનદાર હોય છે અથવા તો જે પેલા શાકભાજી વેચવાવાળા હોય છે, એ લોકો તમને આ રીતે વજનિયાથી માપીને તમને શું કરે છે? વજન કરીને આપતા હોય છે. હવે એ વજન કરવા માટે એ લોકો પાસે કેટલાક વજનિયા હોય. તો કયા કયા વજનિયા હોય? તો કે 1 કિલોગ્રામનું વજનિયું હોય, 2 કિલોગ્રામનું વજનિયું હોય, 500 ગ્રામનું વજનિયું હોય, 200 ગ્રામનું હોય, ત્યાર પછી 100 ગ્રામ હોય, 50 ગ્રામ હોય, એ રીતના એમની પાસે વજનિયા હોય. હવે આપણે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ જો આપણે શાકભાજી લેવું હોય તો એ લોકો શું કરે છે? 200 ગ્રામ અને બીજું 50 ગ્રામ એ રીતે કરે છે. એટલે આપણને 250 ગ્રામ શાકભાજી મળે, અથવા તો કોઈ પણ વસ્તુ જે આપણે જેટલા ગ્રામ જોઈતી હોય તેટલા ગ્રામ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે લીટરનો અડધો ભાગ, પા એટલે કે અડધો ભાગ, એનો પોણો ભાગ અને પા ભાગ એના વિશે જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું કિલોગ્રામનો અડધો ભાગ, પા ભાગ અને કયો પોણો ભાગ, એ કેટલો થાય છે. ત્યાર પછી આની ગણતરી કરવાનું આપણે શરૂ કરશું કે આની અંદર આપણે કઈ રીતે કરવાનું છે. તો ચાલો હવે પહેલા આપણે જોઈ લઈએ કે કિલોનો પા ભાગ કેટલો થાય, અડધો ભાગ કેટલો થાય અને પોણો ભાગ કેટલો થાય. તો હવે આપણે જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ કેટલા થશે? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે આપણે જોઈએ છીએ કે 1 કિલોગ્રામનો અડધો ભાગ કેટલો થાય, એટલે કે અડધો કેટલો થાય. અડધો મીન્સ કે 1/3 ભાગ. પાછું પહેલે ઠીક કેમ? તો હવે જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ આપણે આગળ શીખી ગયા છીએ ક્યારે? સેમ વન ની અંદર, બરાબર, કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો હવે આપણે જોઈએ કે 1000 ગ્રામનો પા ભાગ કેટલો થશે, પોણો ભાગ કેટલો થશે અને અડધો ભાગ કેટલો થશે. તો સૌથી પહેલા આપણે જોઈએ એનો અડધો ભાગ, એટલે કે અડધો, અડધો બરાબર 1/3 ભાગ, બરાબર. ચાલો તો અહીંયા કેટલા આપેલા છે? 1000 ગ્રામનું આપણે જોવાનું છે એનો અડધો ભાગ, એટલે કે 1/3 × 1000 ગ્રામ, બરાબર, 1000 ગ્રામ. હવે તમને ખબર છે કે આ બે સંખ્યાનો શું થશે? ગુણાકાર, એટલે 1000 × 1 બરાબર કેટલા થશે? 1000. અને છેદમાં કેટલા આવશે? અહીંયા કેટલા છે? 2, એટલે છેદમાં 2, બરાબર. હવે 500 × 1000, 500 × 1000 થાય ને, આપણે 1000ને 2 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 500, બરાબર 500 ગ્રામ. એટલે 1 કિલોગ્રામનો અડધો ભાગ કેટલો થયો? 500 ગ્રામ.
ફરી કહું છું, 1 કિલોગ્રામ નો અડધો ભાગ કેટલો થશે? 500 ગ્રામ. હવે એનો આપણે અડધો ભાગ જોયો એટલે કે 1 તૃતીયાંશ ભાગ બરાબર કેટલા થશે? 500 ગ્રામ. હવે આગળ જોઈએ, 1 કિલોગ્રામ નો આપણે અડધો ભાગ જોયો, હવે જોઈએ એનો ચોથો ભાગ એટલે કે પા ભાગ, 1 ચતુર્થાંશ ભાગ એટલે કે પા ભાગ. હવે એનો આપણે પા ભાગ જોઈએ બરાબર. તો 1 ચતુર્થાંશ ગુણ્યા 1000 ગ્રામ, આગળ કર્યું એ જ રીતે 1000 ગુણ્યા 1 બરાબર 1000 અને છેદમાં કેટલા આવશે? 4 બરાબર. હવે આપણને ખબર છે, હવે ખબર છે કે આપણે શું કરવાનું છે, ભાગાકાર કરવાનો છે. હવે 1000 ભાગ્યા 4 કરો, કેટલો જવાબ આવશે? તો કે 25 ચોક 100 બરાબર, અને આ 1 0 એટલે કેટલા આવી ગયા? 250 ગ્રામ. કેટલા આવ્યા? 250 ગ્રામ. એટલે 1 કિલોગ્રામ નો પા ભાગ એટલે કે એનો 1 ચતુર્થાંશ ભાગ બરાબર કેટલા થશે? 250 ગ્રામ. કેટલા થશે? 250 ગ્રામ. એ જ રીતે જોઈએ આપણે 1 કિલોગ્રામ નો 3 ચતુર્થાંશ ભાગ એટલે કે એનો પોણો ભાગ બરાબર, 1 કિલોગ્રામ નો 3 ચતુર્થાંશ ભાગ પોણો ભાગ બરાબર 3 ચતુર્થાંશ ગુણ્યા 1000 ગ્રામ બરાબર. અંશ સાથે આનું શું થશે? ગુણાકાર, એટલે કે 1000 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 3000, અને છેદમાં કેટલા છે? 4. હવે 3000 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવશે? 3000 ભાગ્યા 4 કરીએ તો આવશે 750 ગ્રામ. કેટલા આવશે? 750 ગ્રામ. એટલે 1 ક્રિગાનો 3 ચતુર્થાંશ ભાગ એટલે કે પોણો ભાગ થશે 750 ગ્રામ. એટલે એનો 3 ચતુર્થાંશ ભાગ બરાબર 750 ગ્રામ. પડી ગઈ સમજ? યાદ મિત્રો, આપણે જોયો 1 કિલોગ્રામ નો અડધો ભાગ એટલે કે 500 ગ્રામ, 1 ચતુર્થાંશ ભાગ એટલે કે પા ભાગ એનો 250 ગ્રામ, એનો પોણો ભાગ એટલે કે 3 ચતુર્થાંશ ભાગ બરાબર 750 ગ્રામ બરાબર. હવે આગળ જોઈએ, હવે આપણે જોઈએ વજન સંતુલન કરવું. હવે જુઓ, અહીંયા ગાડે તમને એક વજન કાંટો આપેલો છે એટલે કે વજન કાંટો દોરેલો છે. એક વજન કાંટાની અંદર 2 કિલોગ્રામ મૂક્યું છે. કેટલું મૂક્યું છે? 2 કિલોગ્રામનું વજન્યું મૂક્યું છે. એટલે જ્યારે પણ આ 2 કિલોગ્રામનું વજન્યું મૂક્યું છે એટલે શું થયું છે? આ પલ્લું નીચેની તરફ નમી ગયું છે. હવે આ પલ્લું ક્યાં ગયું? થોડું ઉપર. હવે આ 2 પલ્લાને સામસામે એક સરખા કરવા માટે આપણે આની અંદર 250 ગ્રામનું વજન, સોરી કેટલા, 2 કિલોગ્રામ આપ્યા છે બરાબર. તો આમાં 2 કિલોગ્રામના વજનને આપણે એવી રીતે ગોઠવવાના કે જેથી 2000 ગ્રામ થાય. 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ. એટલે તમારી પાસે આટલા વજનિયા છે. કેટલા છે? 1 કિલોગ્રામનું વજન્યું છે, 500 ગ્રામના 2 વજનિયા છે, 200 ગ્રામના તમારી પાસે 2 વજનિયા છે, 250 ગ્રામના 3 વજનિયા છે, 100 ગ્રામનું છે અને 50 ગ્રામનું છે. આટલા વજનિયાનો ઉપયોગ કરીને તમારે 2 કિલોગ્રામને એવી રીતે ગોઠવવા કે જેથી બંનેનું વજન એક સરખું એક સમતોલ થાય બરાબર. હવે 2 કિલોગ્રામ અહીંયા આવ્યા છે, આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ. માટે આપણે અહીંયા ગાડી આ પલ્લાની અંદર 2000 ગ્રામ થાય એ રીતે વજનિયા ગોઠવવાના છે. તમારી પાસે આટલા વજનિયા આપેલા છે, આટલા જ વજનિયાનો તમે ઉપયોગ કરી શકો છો, આ સિવાયના કોઈ પણ વજનિયાનો તમે ઉપયોગ કરી શકતા નથી. તો ચાલો જોઈએ આપણે કેવી રીતે આમાં વજનિયા ગોઠવીશું. તો 2 કિલોગ્રામ જેટલા વજનિયા આમાં પણ ગોઠવાશે. તો અહીંયા ગાડી 2 કિલોગ્રામ આપેલા છે, કેટલા? 2 કિલોગ્રામ.
એટલે કે 2000 ગ્રામ હવે આપણે આમાંથી વજનિયા ઉંચકીને અહીંયા મૂકવાના છે તમે કોઈ પણ વજનિયા મૂકી શકો છો પણ એનું ટોટલ એટલે કે એનો સરવાળો 2000 ગ્રામ થવો જોઈએ 2 કિલોગ્રામ કરતા વધી જવા જોઈએ નહીં જો 2 કિલોગ્રામ કરતા આમની અંદર વધી જશે તો આ પલ્લુ શું થશે નીચે આવી જશે અને આ શું થશે ઉપર જઈ જશે પણ આપણે એવું કરવાનું નથી આ બંને પટલાને એક સમતોલ એટલે કે એક સાથે રાખવાના છે તો ચાલો હવે હું કયું કયું લઉં મારી પાસે 1 કિલોગ્રામ નું એક છે એટલે હું 1 કિલોગ્રામ નું એક લઉં 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ બરાબર બીજું હું લઉં છું 500 ગ્રામ કેટલું લઉં છું 500 ગ્રામ બરાબર એટલે મે 500 ગ્રામ લીધા હવે મારી પાસે ટોટલ વજન અહીંયા કેટલું થયું 1000 ગ્રામ અને 500 ગ્રામ એટલે ટોટલ 1500 ગ્રામ વજન થયું પણ મારે વજન કેટલું કરવાનું છે 2000 ગ્રામ એટલે મારી પાસે જો બીજું પણ 500 ગ્રામ નું વજનિયું છે તો હું બીજું પણ 500 ગ્રામ નું વજનિયું લઈ લઉં છું બરાબર એટલે કે મે 2 500 ગ્રામ ના વજનિયા લઈ લીધા એટલે મારું બીજું પણ 500 ગ્રામ નું વજનિયું થઈ ગયું એટલે જુઓ મારું ટોટલ થઈ ગયા 2000 ગ્રામ એટલે કે 2 કિલોગ્રામ મારા પલ્લા બંને સરખા એવી જ રીતે હું બીજા કોઈ પણ લઈ શકું ધારો કે 1 કિલોગ્રામ નું હું 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ નું મેં આ 1 લીધું ત્યાર પછી હું લઉં છું 500 ગ્રામ નું 1 કયું લઉં છું 500 ગ્રામ નું 1 મારું ટોટલ થઈ ગયું 1500 ગ્રામ હવે મારે બીજું 500 ગ્રામ નું વજનિયું લેવું નથી બરાબર હું લઉં છું 250 ગ્રામ તો મેં લઈ લીધું 250 ગ્રામ નું વજનિયું હવે મારી પાસે 250 ના 3 છે તો હું 250 ના 2 લઈ લઉં આ એક 250 લઈ લઉં આ એક 250 લઈ લઉં એટલે મેં 250 ગ્રામ ના 2 લઈ લીધા મારું ટોટલ વજન થઈ ગયું જો 0 5 ને 5 10 0 બધી પર 1 5 ને 2 7 8 9 ને 1 10 0 બધી 1 2 કેટલું થઈ ગયું 2000 ગ્રામ બરાબર એવી જ રીતે હું બીજું લઉં મારે 1 કિલોગ્રામ નું વજનિયું નથી લેવું હું 500 ગ્રામ નું 1 500 ગ્રામ નું 1 એટલે કે 500 ને 500 1000 1000 થઈ ગયા ત્યાર પછી મારી પાસે 200 ગ્રામ ના 2 છે બરાબર તો હું એક 200 ગ્રામ લઉં છું બીજું પણ 200 ગ્રામ લઉં છું અને ત્રીજું 100 ગ્રામ લઉં છું બરાબર એટલે 500 ને 500 1000 200 ને 200 400 400 ને 100 કેટલા થઈ ગયા 500 બરાબર એટલે 1000 ને આ કેટલા થઈ ગયા 500 બરાબર એટલે ટોટલ થઈ ગયા 1500 1500 થયા બીજું એક હું 250 અને 250 લઈ લઉં તો 250 250 500 થયા ટોટલ મારું કેટલું થઈ ગયું 2000 ગ્રામ એટલે આટલા કોઈ પણ તમે વજનિયાનો ઉપયોગ કરીને અહીંયા ગાડી સંતુલન કરી શકો છો એવું જરૂરી નથી કે હું જે વજનિયાનો ઉપયોગ કરું છું એ જ વજનિયાનો ઉપયોગ તમે પણ કરો તમે તમારી ક્ષમતા પ્રમાણે તમને આપેલા વજનિયામાંથી ગમે તે વજનિયાનો ઉપયોગ કરી શકો છો પણ શરત એટલી જ રહેશે કે બંને પલ્લાની અંદર વજન એક સરખું થવું જોઈએ એકમાં વધારે કે એકમાં ઓછું થવું જોઈએ નહીં હવે આગળ જોઈએ હવે બીજું તમને આપેલું છે 3/4 ક્રિગા એટલે કે પોણો ભાગ જેટલું ક્રિગા હવે 3/4 કિગા એટલે આગળ આપણે સૌથી પહેલા જોઈ લીધું કે 3/4 કિગા બરાબર કેટલા થશે 750 ગ્રામ બરાબર ને 3/4 કિગા બરાબર 750 ગ્રામ તો આ પલ્લામાં કેટલું વજન છે 750 ગ્રામ જેટલું વજન છે અહીંયા ગાડી તમારે સંતુલન કરવાનું છે તો અહીંયા ગાડી સૌથી પહેલા હું લઈશ 1 કિલોગ્રામ લઈશ ના નહીં લેવાય કેમ કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એટલે એ વધી ગયા આપણે સંતુલન કરવાનું છે એટલે 1000 ગ્રામ લઈ શકીશું નહીં
હવે હું શું લઈશ કેટલા છે 750 ગ્રામ એટલે હું લઈશ 1500 ગ્રામ બરાબર એક લઈશ 200 ગ્રામ 200 ગ્રામ 500 ને 200 કેટલા થઈ ગયા 700 હવે મારે ઘટે કેટલા છે 50 ગ્રામ તો મારી પાસે છે 50 ગ્રામ એટલે હું લઈશ 50 ગ્રામ એટલે મારું થઈ ગયું 500 ને 200 700 700 ને 50 બરાબર 50 એટલે 750 એટલે મારું બંને વજનિયા સંતુલન થઈ ગયા એટલે બંનેમાં એક સરખું વજનિયું થઈ ગયું આ જ રીતે તમને 3 ચતુર્થાંશ ક્રિગાની જગ્યાએ 1 તૃતીયાંશ ક્રિગા આપ્યા હોય તો કે 500 ગ્રામ હોય અને 1 ચતુર્થાંશ ક્રિગા આપ્યું હોય તો કે 250 ગ્રામ બરાબર એ રીતે તમે સંતુલન કરી શકો છો બરાબર હવે જોઈએ 2 કિગા અને બીજા છે અડધો કિગા 2 1 તૃતીયાંશ એટલે અડધો બરાબર એટલે ટોટલ કેટલા કિલોગ્રામ થશે કોઈ મને કહેશે કે ટોટલ કેટલા કિલોગ્રામ થશે અહીંયા ગારી 2 પ્લસ અડધો બરાબર ને 2 પ્લસ અડધો તો ટોટલ કેટલા કિલોગ્રામ થશે 2 કિલોગ્રામ બરાબર કેટલા થશે 2000 ગ્રામ અને બીજું અડધો તો અડધો ગ્રામ બરાબર કેટલા થશે અડધા ક્રિગા બરાબર કેટલા થાય 500 ગ્રામ પ્લસ 500 બરાબર 2500 ગ્રામ ટોટલ કેટલા ગ્રામ થઈ ગયા 2500 ગ્રામ તો અહીંયા ટોટલ વજન કેટલું છે 2500 ગ્રામ એટલે કે 2500 ગ્રામ તો અહીંયા ગાડી તમારે સંતુલન જાળવવા માટે કેટલા વજનિયા મૂકવા પડશે તો કે 2500 ગ્રામ થાય એટલા વજનિયા મૂકવા પડશે તો 2500 થાય ત્યાં સુધીના વજનિયા આપણે જોઈએ તો 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ ત્યાર પછી બીજું લઉં છું 500 ગ્રામ અને 500 ગ્રામ એટલે કે 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ બરાબર 1500 ને 500 એટલે 1000 એટલે ટોટલ થઈ ગયા 2000 ગ્રામ બીજા હું લઉં છું 250 ગ્રામ અને બીજા 250 ગ્રામ બરાબર આ બધાનો શું થશે સરવાળો 0 0 1 10 14 ને 15 5 વધી પડી 2 સોરી વધી પડી 1 1 ને 1 2 બરાબર 2500 ગ્રામ એટલે કે 2500 ગ્રામ થઈ ગયા તો હું એક શું લઈશ 1 કિલોગ્રામ લઈશ 500 ગ્રામ લઈશ 500 ગ્રામ લઈશ ત્યાર પછી બીજું કઈ લઈશ 250 ગ્રામ લઈશ 250 ગ્રામ લઈશ બરાબર એટલે ટોટલ કેટલું થઈ જશે 2500 ગ્રામ થઈ જશે એટલે આ બંને વજનિયાનું શું થશે સંતુલન જળવાઈ જશે મિત્રો આજે આપણે શીખ્યા વજન સંતુલન કરવું બરાબર તો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું